नमस्कार। पूर्ण वर्ग संख्यानुं वर्गमूळ एमां जे संख्याना छेले 25 होय तेवी संख्यानुं वर्गमूळ, दाखला तरीके एक संख्या छे 90 25, जो तमने आनुं वर्गमूळ शोधवानुं कहे त्यारे जे संख्यामां एकमनो अंक एकममां 5 छे पण जो एमां 25 हशे तो एनुं वर्गमूळ निकळशे, तो ए पूर्ण वर्ग संख्या छे। અને જ્યારે 5 હશે તો આપણો એકમનો અંક ફક્ત 5 આવશે। બીજી બધી સંખ્યામાં આપણે જે એ નાનો મોટો સંખ્યા આવે છે આમાં આવતું નથી, આમાં 5 ના 5 મૂકવાના। અને આગળની જે સંખ્યા છે આ 90, એવી કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે? નાની સંખ્યા છે તો તમને ખબર છે 9 દાન 90, તો આમાં જે નાની સંખ્યા છે એના દશકના સંખ્યામાં આવશે। એનો મતલબ કે આ 9025 એ 95નો વર્ગ છે, એટલે 90 25 એનું વર્ગમૂળ આવશે 95। બીજી સંખ્યા જોઈએ આપણે, મોટી સંખ્યા છે, સમજો 95 આપણને વર્ગમૂળ શોધવાનું કીધું છે। એમાં પણ પાછળ 25 એનો એકમનો અંક 5 આવશે। હવે 132 છે એ કઈ સંખ્યાનો ગુણાકાર છે? જો મોઢે થઈ શકે તો ભલે, ન થાય તો એક આપણને અવયવ પાડવાની એક રીત છે। 132 જેના અવયવ પાડો 2 છે તો 2 વડે ભાગ ચાલશે, એટલે 2 6 12, 2 6 12, એવી રીતના 2 છે 33, 3 છે 11। હવે આ જે સંખ્યા છે અવયવ પાડ્યા છે એમાંથી ગુણાકાર કરો, 2 2 4 3 12, તો 12 અને 11, એટલે 12 ગુણ્યા 11, એમાં નાનો અંક કોણ છે 11, એટલે એની આગળ આવશે 11, એટલે 115નો વર્ગ છે। એના પછી આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, 156 25, એનું વર્ગમૂળ શોધો। આગળ કીધું એમ જ 25ની જગ્યાએ આપણે શું મૂકશું? 5, અને 156 છે, મોઢે આવડતા હોય કોઈ સંખ્યાનો ગુણાકાર છે તો ભલે, ન આવડે તો 156 એના અવયવ પાડો 2 વડે, 78 2 વડે, 13 39, 3 2 2 4, 4 3 12, 12 ગુણ્યા 13, બંને ક્રમિક સંખ્યા થઈ ગઈ, એમાં નાનું કોણ છે 12, એટલે શું આવશે 12, એનું વર્ગમૂળ શું આવશે 15625, એનું વર્ગમૂળ 125નો વર્ગ છે। આ રીતના 5 સંખ્યાનો આગળની સંખ્યાના ક્રમિક સંખ્યા થઈ શકતી હોય તો કરવું, અને ન થાય તો અવયવ પાડી અને એના શોધી અને આપણે આવી રીતના સંખ્યા મૂકીને લખી શકીએ છીએ। પ્રયત્ન કરો।